મારા પરમ મિત્ર અને ખૂબ આત્મીય અને એકદમ સક્રિય એવા લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહજી, રમેશભાઈ, પારસભાઈ, સૌ યહાં ઉપસ્થિત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આમ તો પારસભાઈનો પ્રેમાગ્રહ હતો કે તમે આવો ભૂતાલ ગામમાં, અને સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને મળવાનું હોય એટલે અંતર સમય કંઈ જોવાનું ના હોય ને આવવાનું જ હોય, અને એટલા માટે આપ સૌની સમક્ષ આવ્યો છું. આમ એમણે શરૂઆતમાં વિષય કહો તો સેના વિશે બોલશો, એટલે મારા મનમાં પણ મૂંઝવણ હતું કે સેના વિશે બોલવું, અને વિદ્યાર્થીઓ સામે બોલવાનું હોય ત્યારે સૌથી વધારે મૂંઝવણ હોય. કારણ કે હું હંમેશા એવું માનું છું કે વક્તા કરતાં વિદ્યાર્થી વધારે જાગૃત પણ હોય છે, સજાગ પણ હોય છે, ચકોર પણ હોય છે, પણ એમણે મારી મૂંઝવણ એટલી હળવી કરી નાખી. એમણે કહ્યું કે તમારું એક પુસ્તક છે સફળતાનો મંત્ર, એના વિશે બોલો. એટલે મને પણ થયું કે ચલો એના વિશે બોલીએ, અને મારું આ એક પુસ્તક છે સફળતાનો મંત્ર. આમ તો મેં લગભગ છેલ્લા 15-20 વર્ષમાં અનેક લોકોની મુલાકાતો કરી છે, એટલે હું સાધના સાપ્તાહિક નામનું એક આપણું રાષ્ટ્રવાદી વિચારોનો પ્રસાર પ્રસાર કરતું એવું સાપ્તાહિક છે સાધના સાપ્તાહિક, હું એમાં હતો. સાથે સાથે દિલ્હીથી પાંચજન્ય સાપ્તાહિક નીકળે છે હિન્દીમાં, જેના પહેલા તંત્રી હતા 1948માં અટલ બિહારી વાજપેયી. આ પાંચજન્ય સાપ્તાહિકમાં પણ મેં ઇન્ટરવ્યૂ કર્યા છે, એટલે આ બધા ઇન્ટરવ્યૂ કરવા અને ઇન્ટરવ્યૂ કરવા એટલે મુલાકાત લેવાની. દાખલા તરીકે હું અર્જુનસિંહજીની મુલાકાત લઉં તો મારે એમને સવાલ પૂછવા પડે, અને સવાલ પૂછવા પડે તો મારે અર્જુનસિંહજી શું કામ કરે છે આખું એમનું બેકગ્રાઉન્ડ પણ મારે જાણવું પડે, અને સવાલો કાઢવા પડે કે એમના વિસ્તારમાં કેવી રીતે કામ કરો છો તમે, તમારો જન્મ ક્યાં થયો. પાછા એ મને જવાબ આપે તો મારે પાછું એટલું સજાગ પણ રહેવાનું કે જ્યારે જવાબ આપતા હોય ત્યારે મારે એમાંથી કેટલાક પાછા સવાલો પણ પેટા સવાલો કાઢવાના હોય. એટલે ઇન્ટરવ્યૂ લેવું એ બહુ કુશળતાનું કામ હોય છે, અને એની પ્રસ્તાવના છે એ આપણા ગુજરાતી સાહિત્યના બહુ જ સમર્થ એવા જે સાહિત્યકાર હતા ચંદ્રકાંત બક્ષી, એમણે એની મુલાકાત લીધી છે, અરે એની એને પ્રસ્તાવના લખી છે. એટલે આ પુસ્તક એ પ્રકારે તૈયાર થયું છે, એટલે લગભગ 100 ઉપરાંત આવી દેશની જે મહત્વની વ્યક્તિઓ કહેવાય એની મેં મુલાકાતો લીધી છે. કેટલાકની સાથે કલાક બેઠો છું, કેટલાકની સાથે 2-2 કલાક બેઠો છું, પણ મારો ઉદ્દેશ એક જ રહેતો કે આ વ્યક્તિ આટલા મહત્વના સ્થાન ઉપર પહોંચી છે તો એ કેવી રીતે પહોંચી હશે, એ પણ તમારી જેમ વિદ્યાર્થી અવસ્થામાં હશે, એ પણ ધીમે 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 મહેનત કરીને, પુરુષાર્થ કરીને, એક લક્ષ્ય નિર્ધારિત કરીને પોતાના સ્થાન ઉપર પહોંચી હશે, અને હંમેશા એક સુભાષિત છે અને સુભાષિતનો ભાવાર્થ એવો છે કે ઘટાટો વૃક્ષ હોય એના ફળ હોય, એના ફૂલ હોય, છાંયડો આપતું હોય, એના પુષ્પ હોય તો પુષ્પમાંથી આપણે સુગંધ પણ મેળવતા હોય, ફળ આરોગીને આપણું સ્વાસ્થ્ય પણ સારું કરતા હોય, ભયંકર તડકો હોય ત્યારે એ વૃક્ષની છાયામાં બેસીને આપણે છાંયડો પણ મેળવતા હોય, પણ એ વૃક્ષ જ્યારે નાનો છોડવો હોય ત્યારે કઈ અવસ્થા હોય, કેવી રીતે એને લાલન પાલન કરીને એને આટલું મોટું કર્યું હોય, ત્યારે સૌથી મહત્વની અવસ્થા કઈ છે, તો પેલું જે છોડવો હતો ત્યારે. તો આ જે બધા મહાનુભાવો હોય છે, મહત્વના સ્થાન ઉપર જે બિરાજમાન થયેલા હોય છે, એને આપણે લોકો એ મહત્વના સ્થાન ઉપર બેઠા હોય છે ત્યારે જ આપણે જોતા હોઈએ છીએ કે અટલ બિહારી વાજપેયી છે દેશના વડાપ્રધાન બન્યા,
ख्यातनाम थया आटला महत्वना स्थान पर पहुंचा जारे एमनु मृत्यु थयो त्यारे देश अने दुनियाए एमने श्रद्धांजलि अर्पण करी एमना गुणगान गाया आपणे ए जोयो પણ આપણને એ નથી ખબર કે આજ અટલ બિહારી વાજપેયી ખિસ્સામાં પૈસા નથી 105 ડિગ્રી તાવ એમને આવ્યો છે દવા લેવી જોઈએ પણ દવાના પૈસા નથી અને દવા વગર પણ યુવાવસ્થાની અંદર સૂઈ જાય ભૂખ લાગી છે ખાવાના પૈસા નથી પ્રચારક અવસ્થામાં છે તો બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે 8 કિલોમીટર જેટલું તો બસના ભાડાના પૈસા બચાવીને જે કંઈ ખાવાનું છે એ ખાય છે આ રીતે આકરી તપસ્યા કરીને તપ કરીને અટલ બિહારી વાજપેયીનું આ સ્થાન આપણે જોયું આવા સેંકડો લોકો છે કે જેની બાલ્યાવસ્થા જુઓ તો કઠોર પરિશ્રમ કર્યો છે અને એટલા માટે તમે જોજો અમેરિકાની અંદર એક નાના બાળક તમારી જેમ ભણતો હતો 8માં 9માંની અંદર એક સ્ટોરમાં ગયો એને વાંચવાની બહુ જિજ્ઞાસા હતી બહુ શોખ હતો સ્ટોરમાં ગયો પુસ્તક ગમે ગયું પુસ્તકની કિંમત પૂછી હવે ગરીબ અવસ્થા હતી ખિસ્સામાં પૈસા નહોતા તો એણે શું કર્યું એણે કીધું કે હું 2 દિવસ પછી આવીશ આ પુસ્તક લેવા માટે પુસ્તક કોઈને આપતા નહીં એવું ભોળું એ બાળક હતું એટલે પેલો જે સ્ટોરનો માલિક હતો એણે કીધું કે વાંધો નહીં હું રાખી મૂકીશ પેલું બાળક એ વખતે ત્યાં અમેરિકાની અંદર મકાઈ હોય ને મકાઈ એને ઉપર પેલા છોતરા હોય એ છોતરા કાઢવાના અને એના પી હોય એને એક બાઉલ હોય કટોરો હોય વાટકો હોય એમાં એને કાઢવાનો તો એક સ્ટોરવાળો આવા બહુ ટોપલો ભરીને મકાઈ આપે અને એ તમે કાઢી આપો તો તમને પૈસા આપે એટલે આ બાળક ત્યાં ગયો અને ટોપલો ભરીને મકાઈ લાવ્યો પેલા છોતરાને રોડ ઉપર બેઠો છોતરા કાઢે પેલા બી એના કાઢીને પેલા વાટકામાં એક દંપતિ ત્યાં થઈને નીકળ્યું એમણે જોયું કે સરસ મજાનું બાળક છે આ એની ભણવાની ઉંમર છે ને આ તો અહીંયા મકાઈના છોતરા ખોલવા બેસી ગયો છે એટલે બધું દંપતિ પતિ પત્ની એ બાળક પાસે ગયા અને પૂછ્યું કે આ શું કરે છે તું તો કે આ હું કામ કરું છું તો કે તું શું કામ કરે છે આ તો કે આ છોતરા ઉખાડવાનું કામ કરું તો કેમ તો કે મારે પૈસાની જરૂર છે એટલા માટે પેલા દંપતીએ પેલા બાળકને પૂછ્યું કે તું ભણવા જાય છે તો શું બનીશ મોટો થઈને તમને કોઈએ પૂછ્યો છે સવાલ પૂછ્યો છે તમે શું જવાબ આપ્યો શું જવાબ આપ્યો તમે શિક્ષક બધા શિક્ષક બનવાના તું શું બનવાનો વાહ પેલા બાળકે કયો જવાબ આપ્યો ખબર છે એમ 8માં 8 મિલાઈને પેલા દંપતિને ગભરાયા વગર કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ બોલો તમે વિચાર કરો કે 7માં 8માં ભણતું બાળક આમ 8માં 8 મિલાઈને પૂરા આત્મવિશ્વાસથી કહ્યું કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ 8માં 9માં ભણતું આ બાળક એક સમયે અમેરિકાનું પ્રેસિડેન્ટ બન્યું અને બાળક હતો અબ્રાહમ લિંકન એટલે તમે નાનપણથી જે સપનું સેવ્યું હશે તમે નક્કી કર્યું હોય કે મારે આ બનવાનું છે મારું આ સપનું છે તો એ સપનું 100% સાકાર થશે માતા પિતાના આશીર્વાદ હોય છે શિક્ષકોનો પુરુષાર્થ હોય છે ભગવાનના તમને પૂરા આશીર્વાદ મળતા હોય છે એટલે તમે છે ને ભલે તમારી અવસ્થા નાની હોય પણ સપનું રાખવાનું કે મારે IAS બનવાનું છે મારે પ્રોફેસર બનવાનું છે મારે શિક્ષક બનવાનું છે અને આમાં એક ઇન્ટરવ્યુ છે નારાયણ મૂર્તિનું
નો મેં ઇન્ટરવ્યુ લીધેલો, એમના પત્ની છે સુધા મૂર્તિ, એમનો પણ મેં ઇન્ટરવ્યુ કર્યો છે. એમને મેં પૂછેલું કે તમે બાલ્યાવસ્થામાં નક્કી કરેલું કે આવું મારે બનવું, તો કે હા. પણ મેં કીધું કે તમારા, તો પછી મેં એમને બીજો સવાલ પૂછ્યો, તમે નક્કી કર્યું હતું મારે આ બનવાનું છે, તો એના માટે સફળ થવા માટેના કેટલાક માપદંડો હોય? તમે સપનું સેવ્યું એટલે કોયડું ઓળીને સુઈ જાઓ પછી કંઈ સપનું સાકાર થાય એવું ના હોય. તમારે એ સપનું સાકાર કરવા માટે કઠોર પુરુષાર્થ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, પરસેવો વહેવડવો પડે, ત્યારે તમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. અને એ જ વાત આ સુધા મૂર્તિના જે પતિ છે નારાયણ મૂર્તિ એમણે વાત કરી. એમ એ જે મારું મુલાકાત છે ને, મને બહુ આનંદ એટલા માટે છે આ નારાયણ મૂર્તિની મુલાકાતનો, કે આજથી 5 વર્ષ પહેલા મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ એણે એના 12મા ધોરણના જે પાઠ હોય એમાં એને પાઠ્યક્રમ તરીકે દાખલ કરેલો છે આ ઇન્ટરવ્યુ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ. એવી જ એક મુલાકાત એની અંદર છે પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજની, જેને દુનિયા બાપાના નામથી ઓળખે છે, પીએપીએસ ઉચાસણ વાસી જે સ્વામિનારાયણ સંસ્થા છે એના વડા. હું સેંકડો લોકોને મળ્યો છું, અનેક સાધુ સંન્યાસીઓને મળ્યો છું, પણ મેં જોયું છે કે આ બાપાના ચહેરા ઉપર, પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર તમે જુઓ તો બાળ સહજ વાત્સલ્યના તમને દર્શન થાય, અને આટલું વિરાટ વ્યક્તિત્વ અને છતાંય જ્યારે તમારી સાથે વાત કરે ત્યારે એવું લાગે કે જાણે આપણે આપણા દાદા જોડે વાત કરતા હોય, એટલું સહજ. અને તમને બધાને ખબર હશે કે બાપા બહુ ભણેલા નહોતા, બરાબર 10મું પણ નહોતા ભણેલા, અને છતાંય એ આપણા દેશના રાષ્ટ્રપતિ, આપણા દેશના મહાન વૈજ્ઞાનિક એવા ડૉક્ટર કલામ સાથે વાત કરે. એટલે બાપાને એબીસીડી ના આવડે, બાપાને એબીસીડી ના આવડે, અને કલામને ક ખ ગ ના આવડે, અને છતાંય આ બે દિવ્ય વ્યક્તિઓ, આ બે મહાન વ્યક્તિઓ દેશની ચિંતા કરે, દેશની સંસ્કૃતિની ચિંતા કરે, દેશના ધર્મની ચિંતા કરે, ભારત કેવી રીતે મહાન બને એની ચિંતા કરે. અને જ્યારે મેં કલામનો ઇન્ટરવ્યુ કર્યો ડૉક્ટર કલામ સાહેબનો, ત્યારે કલામ સાહેબને મેં એક સવાલ પૂછ્યો કે કલામ સાહેબ, આ ભારત આટલું મહાન છે, આટલું વિરાટ છે, આટલું વિશાળ છે, અને તોય આ દેશ ગુલામ કેમ બન્યો? આવો મેં એમને સવાલ પૂછ્યો. ડૉક્ટર કલામે બહુ મજાની વાત કરી, આપણે સૌએ ધ્યાનમાં રાખવા જેવી છે, એટલા માટે હું તમને કહું છું. ડૉક્ટર કલામે કીધું કે ભારત પાસે શક્તિ છે, સામર્થ્ય છે, સંસાધન છે, આ બધું જ છે, અને તેમ છતાં આ દેશ 1000 વર્ષ સુધી ગુલામ રહ્યો કેમ? તો એમણે કહ્યું કે એના 3 કારણ. પહેલું કારણ છે કે વધારે પડતી સહનશીલતા, આપણે સહન કરીએ અને પાછું આપણે દુશ્મનોને પરાજિત કરીએ તો એમને પાછો જવાઈ દેવાનો જા. એટલે મોહમ્મદ ઘોરીને આપણે 17 વર્ષ પરાજિત કર્યો તોય જવા દીધો, અને 18મી વખતે એ વિજેતા બન્યો તો આપણને ગમરોળી નાખે. એટલે એમ કે વધારે પડતી સહિષ્ણુતા, સહનશીલતા. બીજું કલામે શું કીધું ખબર છે? કે આપણી પાસે શક્તિ હોય, સામર્થ્ય હોય, બધું હોય, પણ એનો વખત આવે ઉપયોગ નહીં કરવાનો. અને ત્રીજી એમણે વાત કરી, આપણે બધા એટલા બધા સ્વાર્થી હોઈએ છીએ, એટલા બધા સ્વાર્થમાં રચે પચેલા હોય, કે બાજુના ઘરમાં આગ લાગી હોય તોય આપણે કેવું વિચારીએ કે મારે શું. એટલે આપણા માનનીય વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ, એ બહુ મજાની વાત કરે કે હંમેશા આપણે મારું શું અને મારે શું, આમાં જ આપણે રચા પચા હોઈએ છીએ. એટલે કલામે પણ એ કીધું, મારે શું, બાજુના ઘરમાં આગ લાગી છે, આવું વિચારતો હોય. એટલે એમણે એ વાત કરી. બીજું આની અંદર એક મુલાકાત છે મુકેશ અંબાણીની. મુકેશ અંબાણીનું નામ સાંભળ્યું છે ને? હા, આપણા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એના બહુ મોટા એ છે. એમણે બહુ મજાની વાત કરી, આ પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે મુલાકાતની અંદર, કે અમારું ઘડતર કેવી રીતે થયું.
ઘણીવાર કેવું થતું હોય છે આપણા